नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिव्यसिंह कुमार धोरण आठ ना गणित विषय ऑनलाइन लेक्चर में आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, द्विचल सुरेख आपने एकाद समीकरण की बात कर रहा था जेनी अंदर आपने समीकरण ने उकेलवा माटे नी अलग अलग रीतों एनी अंदर अलग अलग पेटर्न एक हिसाब से आपने कही है। तो जेम के पहला दाखलाओ जो या पहला लेक्चर नी अंदर त्यारे सादा समीकरणों हता, त्यारबाद जोया तो बराबर की डाबी अने जमनी बंने बाजू एक्स आवता हता। हवे एज पेटर्न नी अंदर आपने थोड़ा आगळ वधीए एटले तमने ख्याल आवशे के परीक्षा नी अंदर केवा केवा प्रकारना दाखला आवे छे। विद्यार्थी मित्रों, आ दाखला गणती वखते एक ज बाबत ध्यानमां राखवानी होय छे અને બાબત એ હોય છે કે તમને સરવાળા બાદબાકી ગુણાકારના બેઝિક નિયમો અને લસાઅ લેતા આવડવો જોઈએ। તો સ્વાધ્યાય 2.5 આપણે ગયા લાસ્ટ વિડિયોની અંદર બે દાખલા ગણાવ્યા હતા। આપણે આગળ વધીએ આ વિડિયોની અંદર દાખલા નંબર 3। વિદ્યાર્થી મિત્રો, આજથી હું તમને દાખલો આખો ન ગણાવીશ, પરંતુ તમને એનો સાદો રૂપ બતાવી દઈશ કઈ રીતે આવે અને આગળથી પછી તમારે જાતે દાખલો ગણવાનો રહેશે। तो सौ प्रथम अपने आगळ वधे दाखला नंबर 3 स्वाध्याय 2.5 रकम छे x + 7 - 8x ना छेदमां 3 बराबर 17 ना छेदमां 6 - 5x ना छेदमां 2 बराबर। ध्यान आपजो, कोनी किंमत शोधवानी छे x नी। सौ प्रथम आपणे आवा दाखला होय तो जेना छेदमां कई न होय के आपणे एक 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 लखी देशुं, बराबर छे। एटले आपणे सरळता रहे के कोण अंशमां छे अने कोण छेदमां छे। હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણે ગણવો છે તો આપણે એક કામ કરીએ, સમીકરણની આ બાજુએ લસાઅ લઈ લઈએ અને સમીકરણની આ બાજુએ પણ લસાઅ લઈ લઈએ। ચલો અહીંયા 1 1 અને 3 છે તો 1 1 અને 3 નો લસાઅ કેટલો આવશે? 3 માટે આને આપણે ગુણીશું 3 વડે, આને પણ ગુણીશું 3 વડે, આને ગુણીશું 1 વડે। ચલો પહેલા આટલું પોર્શન આપણે કમ્પ્લીટ કરીએ માટે 3x + 7 તારી 21 - 8 એકા 8x આખાના છેદમાં 3 બરાબર। હવે અહીંયા 6 અને 2 નો લસાઅ લેવાનો તો આપણે અહીંયા લઈશું 6 અને 2 નો લસાઅ, 2 તાલી 6, 2 એકા 2 અને 3 એકા 3, 6 લસાઅ આવ્યો। આ 6 લસાઅ આવ્યો એટલે આને 6 એકા 6 વડે અને 2 તાલી 6 વડે। ચલો 17 એકા 17 - 5 તાલી 15x છેદમાં કેટલા આવશે? 6। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું? તો હવે આનો સિમ્પલ સાદુ રૂપ આપવાનું, જ્યાં સરવાળા બાદબાકી થતા હોય ત્યાં કરીશું। માટે 3x માંથી 8x જશે તો કેટલા બનશે? આ + 3x, આ - + - - મોટા પદની નિશાની 8, એની નિશાની - 5x + 21 ના છેદમાં 3 બરાબર 17 અને 15 ની તો બાદબાકી ન થશે એટલે 17 - 15x ના છેદમાં 6 માટે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? તો હવે આપણે કરીશું ચોકડી ગુણાકાર। માટે 6 ને અહીંયા ગુણીશું અને 3 ને આ બાજુ ગુણીશું। તો 6 ને અહીંયા ગુણો તો 6 ગુણ્યા 5 બરાબર છે, એટલે અહીંયા આ રીતે લખીશું બાજુ કે 6 કૌંસમાં - 5x + 21 બરાબર 3 કૌંસમાં 17 - 15x માટે। ચલો હવે અહીંયા ગુણાકાર કરો, 6 50 શું થશે? - 30x + 21 ગુણ્યા 6 126 બરાબર 17 તાલી 51 - 15 તાલી 45। હવે આ x વાળું પદ એક બાજુ લઈ જાઓ અને અચળ પદને એક બાજુ લઈ જાઓ એટલે અહીં આવશે - 30x, આ - 45x બરાબર ની આ બાજુ આવશે તો + 45x બરાબર 51, તો અહીંયા બચ્યા છે 126, આ બાજુ જશે તો - 126। અહીંયાથી તમારે દાખલો જાતે ગણવાનો છે બરાબર છે। હવે તમને અહીંયાથી x ની કિંમત શોધતા આવડશે। ચલો હવે આપણે દાખલા નંબર 4 ઉપર વધે, જે આ દાખલો અહીંયાથી અટકેલો હતો એ દાખલાની શરૂઆત આપણે અહીંયાથી થઈ છે બરાબર x - 5 ના છેદમાં 3 x - 3 ના છેદમાં। વિદ્યાર્થી મિત્રો, ચોથા દાખલાની અંદર આપણે વાત કરીએ x - 5 ના છેદમાં 3 x - 3 ના છેદમાં 5, બંનેઓનો આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે। તો સૌપ્રથમ મેં તમને આગળના ઉપરના દાખલામાં કીધું એ પ્રમાણે અહીંયા પણ કામ કરીશું, આને 5 વડે ગુણીશું એટલે અહીં આવશે 5 કૌંસમાં x - 5 બરાબર 3 કૌંસમાં x - 3
હવે અહીંયા ગુણાકાર કરતા આવડો જે 5 નો ગુણાકાર 1 સાથે 5 નો ગુણાકાર 5 સાથે એ પ્રમાણે 3 નો ગુણાકાર 1 સાથે 3 નો ગુણાકાર 3 સાથે એટલે અહીંયા શું આવશે 5x માઈનસ 5 5 25 બરાબર 3x માઈનસ 349 વચ્ચે જે નિશાની હોય એ જ મૂકવાની હવે તો તમને અહીં આવડે 3x ને આ બાજુ આવવા દો એટલે 5x માઈનસ 3x માઈનસ 25 બરાબર માઈનસ 9 5x માંથી 3x જશે તો 2x આ માઈનસ 25 બરાબર ની આ બાજુ લઈ જાઓ માઈનસ 9 પ્લસ 25 ચલો હવે આનું તમારે સોલ્યુશન જાતે કરવાનું છે બરાબર એ તમને ખબર પડશે આ ડાંગલો બી જાતે આ ડાંગલો પણ જાતે છે હવે જોઈએ દાખલા નંબર 5 પહેલા જોવાનું કે આની અંદર ચલપદ કયો છે બરાબર આમાં છે ચલપદ p p ની કિંમત આપણે શોધવાની છે પણ મેં તમને કીધું તેમ જો અહીંયા 4 છે અહીંયા 3 છે અહીંયા 3 છે અહીંયા કંઈ નથી તો છેદ કરીને આપણે 1 લખી દઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલાની રીત જ ફોલો કરીએ આ બાજુ લસા લઈ લો અને આ બાજુ લસા લઈ લો એટલે તમારો દાખલો કેવો થઈ જાય એકદમ ઈઝી તો આપણે અહીંયા 4 અને 3 નો લસા લઈએ સૌપ્રથમ તો 4 અને 3 નો લસા 2 2 4 3 2 1 2 3 3 1 3 2 2 4 4 12 2 ગુણ્યા 2 ગુણ્યા 3 નો ગુણાકાર કરો એટલે 12 કેટલો લસા આવ્યો 12 લસા આવ્યો 12 લસા આવ્યો એટલે આને કેટલા વડે ગુણીશું 3 વડે અને કેટલા વડે ગુણીશું 4 વડે અને હવે ગુણાકાર કરીશું તો 3 કૌંસમાં 3t માઈનસ 2 માઈનસ 4 કૌંસમાં 2t પ્લસ 3 આખાના છેદમાં કેટલા આવશે 12 બરાબર અહીંયા 3 અને 1 નો લસાઅ કેટલો આવશે 3 તો અહીંયા આખાના છેદમાં 3 તો પહેલા લખી દેવાના 2 1 2 માઈનસ 3 ગુણ્યા 3t ધીરે ધીરે આનો સાદો રૂપ આપીએ બરાબર છે તો આ 3 કોના ઘેર કહેવાય આની સાથે પણ ગુણાય અને આની સાથે પણ ગુણાય 3 તાલી 9t માઈનસ 3 2 6 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે અહીં માઈનસ ની નિશાની છે કઈ નિશાની છે અહીંયા માઈનસ ની જો આગળ માઈનસ ના પદ ની નિશાની હોય તો અંદર ના બધા પદ ની નિશાની બદલી નાખે એટલે જ્યાં માઈનસ આવે ત્યાં આપણે બાજુમાં કૌંસ કરી દેશું ભલે એક સ્ટેપ વધારે જાય હવે ગુણાકાર કરો 4 2 8 થી અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ 4 તાલી 12 આખા ના છેદ માં 12 બરાબર 2 માઈનસ 3t ના છેદ માં 3 આગળ વધીએ અહીંયા કૌંસ છોડી દો 9t માઈનસ 6 આ માઈનસ અંદર જાય અંદર જાય એટલે બધા પદની નિશાની બદલે વિદ્યાર્થીઓ શું ભૂલ કરે ફક્ત આ પદની નિશાની બદલે આની નિશાની બદલશે નહીં તો નિશાની બદલો તો અહીંયા આવશે માઈનસ 8t આ પ્લસ હતા માઈનસ થઈ ગયા આ માઈનસ આ પ્લસ ના પણ શું કરી નાખશે માઈનસ 12 છેદમાં 12 બરાબર 2 માઈનસ 3t ના છેદમાં 3 ચલો સાદું રૂપ આપો તો 9t માઈનસ 8t એટલે 9 માંથી 8 જાય તો કેટલા બચશે 1t અને મોટું તો 9 જ છે એ જ પ્રમાણે માઈનસ 6 માઈનસ 12 માઈનસ માઈનસ શું થશે પ્લસ 12 અને 6 18 મોટું પદ 12 એની નિશાની માઈનસ એટલે છેદમાં 12 12 બરાબર 2 માઈનસ 3t ના છેદમાં 3 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમને દાખલો આવડવો જોઈએ કયા દાખલા જેવો છે આ એવા દાખલા નંબર 4 જેવો જ છે સેમ ટુ સેમ દાખલા નંબર 4 જેવો શું કરીશું આની અંદર આપણે ચોકડી ગુણાકાર એટલે આને 3 વડે ગુણીશું અને આને કેટલા વડે ગુણીશું 12 વડે એટલે આ દાખલો અહીંયાથી હું છોડું છું તમારે જાતે ગણવું બરાબર છે આગળ વધી આપણે દાખલો આ પણ સેમ ટુ સેમ કઈ કે જ પ્રકારનો છે અહીંયા m ની કિંમત શોધીશું m - 1 ના છેદમાં 2 બરાબર 1 માઇનસ m માઇનસ 2 ના છેદમાં 3 પણ મેં તમને કીધું કે આવો છેદ હોય તો જ્યાં જ્યાં છેદ ની દેખાતો હોય ત્યાં ત્યાં આપણે 1 લખી દેવાનું એટલે અહીંયા 1 અહીંયા પણ 1 એટલે તમને લસા લેવામાં આસાની રહે હવે શું કરીશું આપણે સમીકરણની બંને બાજુ લસા લો 1 અને 2 નો લસા તમને હવે ખબર પડી જવો જોઈએ 1 અને 2 નો લસા 2 આવશે માટે આને 2 વડે આને 1 વડે એ તો ગુણતા જાવ તો અહીંયા 2 ગુણ્યા એમ તો ડાયરેક્ટ ગુણાશે હવે અહીંયા ખાસ ધ્યાન આપજો ખાસ ધ્યાન વિદ્યાર્થી મિત્રો અહીંયા માઈનસ ની નિશાની છે એટલે મેં ઉપર પણ તમને કીધું તેમ કે જ્યાં માઈનસ ની નિશાની આવે ત્યાં ગભરાવાનું કૌંસ કરી દેવાનું એટલે અહીંયા આપણે 1 વડે ગુણવાનું છે એટલે m માઈનસ 1 આ રીતે મેં કૌંસ કરી દીધું આખાના છેદમાં કેટલા 2 અહીંયા ભૂલ થાય બરાબર છે તો આ સ્ટેપમાં ખાસ ધ્યાન આપજો મેં અહીંયા સ્ટાર મારું છું બરાબર એ જ પ્રમાણે 1 અને 3 નો લસાઅ કેટલો આવશે 3 એટલે આખાના છેદમાં 3 તો લખી જ દઈશું
અહીંયા આવશે 3 માઈનસ હવે વિદ્યાર્થી મિત્રો પાછો અહીંયા ધ્યાન આપો અહીંયા માઈનસ આવ્યું એક વડે આને ગુણવાનું છે પણ માઈનસ છે એટલે મેં શું લખીશ માઈનસ લખીશ બરાબર છે આગળ વધી હવે આપણે તો અહીંયા શું લખાશે તો એક મિનિટ આપણે અહીંયા પહેલા કાઉન્ટ છોડી દઈએ તો કાઉન્ટ છોડી દઈએ તો અહીંયા આવશે 2m માઈનસ m આ માઈનસ નું શું થઈ જશે પ્લસ 1 છેદમાં 2 બરાબર એ જ પ્રમાણે અહીંયા 3 માઈનસ m માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ પ્લસ આખાના છેદમાં ચલો હવે સાદું રૂપ આપીએ સાદું રૂપ આપતા જઈએ તો 2m માંથી m જશે તો 1m પ્લસ 1 ના છેદમાં 2 બરાબર 3 અને 2 કેટલા થશે 5 માઈનસ m છેદમાં 3 ચલો હવે અહીંયાથી પણ તમે આ દાખલો જાતે આવડો તો એક સમાન દાખલા છે આ પેટર્નમાં આવે એટલે અહીંયાથી યાદ રાખવાનું ચોકડી ગુણાકાર આને 3 વડે આને 2 વડે તમારા સરળતા ખાતર અહીંયા લખી આપું છું 3 વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે જુઓ તો દાખલો ખૂબ જ સરળ છે કારણ કે આની અંદર કોઈ પણ પ્રકારનો લસાઅ લેવાનો નથી ફક્ત ગુણાકાર કરવાનો છે પણ જ્યાં માઈનસ આવે ત્યાં સચેત રહેવાનું તો આપણે 15 આના સાથે 4 સાથે પણ 2y સાથે 2 9 સાથે પણ 5y સાથે અને 5 6 સાથે પણ માટે અહીંયા શું થશે તો 15y સાથે ગુણાશે એટલે કેટલા થશે 15y આની નિશાની માઈનસ 15 6 60 ચલો હવે અહીંયા માઈનસ છે તો ફરજિયાત કાઉન્ટ 2 ગુણ્યા y 2y માઈનસ 2 નવમ 18 અહીંયા માઈનસ પ્લસ ચલો 5 5 ગુણ્યા y 5y અહીંયા પ્લસ એટલે અહીંયાથી પ્લસ 5 6 બરાબર 0 માટે 15y માઈનસ 60 અહીંયા કાઉન્ટ છોડી દઈએ તો માઈનસ 2y માઈનસ માઈનસ પ્લસ 18 प्लस 5y प्लस 30 बराबर 0 अबे तो सजातीय पद नजीक नजीक लाओ 15y माइनस 2y प्लस 5y माइनस 60 प्लस 18 प्लस 30 बराबर 0 तो 15 ने 5 20 20 में दिए जाए तो 18y माइनस माइनस 60 प्लस 30 माइनस 30 माइनस 30 प्लस 18 20 માંથી 18 લે તો કેટલા બચશે 12 તો અહીંયા આવશે માઈનસ 12 બરાબર 0 હવે આ દાખલો તમારે અહીંયાથી જાતે કરવાનો છે બરાબર છે એટલે તમને આઈડિયા આવે કે કઈ રીતે કરવાનું આનું સોલ્યુશન આપણે આ સમીકરણ બનાવી દીધું એટલે તમને અહીંયાની કોની કિંમત મળી જશે y ની વેલ્યુ મળી જશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચાલો તો આ દાખલો પણ અહીંયાથી આપણે શું કરવાનું છે જાતે જાતે કરો એટલા માટે લખું કે અડધા સ્ક્રીનશોટ પાડીને લખે તો ભાઈ ખબર જ નહીં પડે કે સરે દાખલો ગણ્યો છે કે નથી ગણ્યો બરાબર છે એટલે જાતે કરવાનું છે ચલો હવે આગળ વધે હવે કઈ પોઈન્ટ વાળું આવ્યું બરાબર છે પોઈન્ટ વાળું આવ્યું છતાં પણ આપણે ગભરાવવાનું નહીં કારણ કે આ તમે સાતમા સી ધોરણમાં શીખીને જ આવ્યા છો શું લખાશે 0.25 એટલે શું લખાશે અને 25 હવે જો પોઈન્ટ આપતા શીખવાડું તમને પોઈન્ટ પછી કેટલી રકમ છે 2 1 અને 2 તો અહીંયા 2 પિંડા અને એકડો લખી દેવાનો 4f ના છેદમાં 3 અહીંયા પોઈન્ટ પછી આ 5 ઉપર રકમ અહીંયા બેઠી લખીશું અહીંયા પોઈન્ટ પછી કેટલી રકમ છે 1 અને 2 એટલે અહીંયા 2 પિંડા લખી ને આગળ એકડો લખી દેવાનો 10f ના છેદમાં 9 વિદ્યાર્થી મિત્રો આનો અર્થ એમ થશે કે 25 ગુણ્યા 4f માઈનસ 3 છેદમાં આખાના છેદમાં 100 લખી શકીએ આપણે અને 5 10f માઈનસ 9 આખાના છેદમાં તો વિદ્યાર્થી મિત્રો આનો છેદ પણ સરખો છે જો અહીંયા અહીંયા પણ 100 છે અને અહીંયા પણ 100 છે આ 100 બરાબરની આ બાજુ જશે તો ગુણાકારમાં આવી જશે એક વસ્તુ ધ્યાન આપો 25 4f માઈનસ 3 આ 100 ને મેં બરાબરની આ બાજુ લઈ જાવ તો અહીંયા લખાશે 100 ગુણ્યા 5 ગુણ્યા 10f માઈનસ 9 છેદમાં કેટલા 100 100 સીધા કેન્સલ થઈ ગયા અહીંયાથી બરાબર ડાબો એકદમ ઈઝી થઈ ગયો હવે અહીંયાથી તો 25 કાઉન્ટ્સમાં
4f माइनस 3 बराबर એટલે કેટલા બસે 5 કૌંસમાં 10f માઈનસ 9 બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે તમારે અહીંયાથી 25 નો કોણા વડે ગુણાકાર કરવાનો 4 વડે પણ 3 વડે પણ એ પ્રમાણે 5 નો 10 વડે પણ અને 9 વડે પણ એટલે અહીંયાથી આ દાખલો તમારે કેવો કરશે જાતે ગણવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય 2.5 અહીંયા આપણું પૂરું થાય છે જેની અંદર આપણે બધા દાખલા મેં તમને ગણાવ્યા બરાબર ઘણા ઘણા દાખલા છૂટી ગયા છે જે તમને આવડે એવા છે જેમ કે છઠ્ઠો દાખલો કરે સાતમો દાખલો તો કે ભાઈ હોમવર્ક ની અંદર બધા વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય 2.5 નો સાતમો અને નવમો દાખલો કરવાનો આ અધૂરા દાખલા છે એને પૂરા કરવાના બરાબર છે અને ફરીથી એક વખત આ હોમવર્ક કરવાનું છે બધા દાખલા ફરીથી એક વખત કરવાના છે બરાબર છે ફરીથી એક વખત બધા દાખલા ગણવાના તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોની અંદર બસ આટલો જ હવે પછીના વિડિયોની અંદર આપણે થોડા કુટ પ્રશ્ન અને બીજા વધારાના સમીકરણોની વાત કરીશું અને આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીશું વિદ્યાર્થી મિત્રો ઘણો સમય ચાલ્યો ગયો છે અને આપણે આગળના બીજા ચેપ્ટરોની પણ વાત કરવાની છે ને જે દાખલા બાકી રહેતા હશે ન સમજ પડતી હશે તમારે મને ફોન કરીને પૂછી લેવા વિડિયો ગમ્યો હોય તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો 3N ક્લાસીસની ચેનલને થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ